ગુજરાત મિત્રો હવે આપણે વિકલિતની મદદથી એટલે વિકલન કઈ રીતે શોધવું તેના માટે ગુણધર્મો અને પ્રમાણે જે આપણે સૂત્રો જે તારવ્યા જે નિયમો જે જાણ્યા તેનો આપણે ઉપયોગ કરીએ એમાં ખાસ ગુણાકાર અને ભાગાકારના નિયમોની મદદથી એ વિકલન કઈ રીતે મેળવીશું તેનો આજે આપણે અભ્યાસ કરશું તેમાં ખાસ આ બે નિયમો ખાસ ધ્યાનમાં રાખવાના ડી એક્સ યુ ઇન ટુ વી એટલે યુ ઇન ટુ વી ડેશ પણ લખીશું તો યુ યુ ડેશનું વિકલન વી એચળ પ્લસ જેનું વિકલન કર્યું તે અચળ અચળથી રાખ્યું એનું વિકલન આયોજન લખી શકાય અને ભાગાકારમાં યુ ઓપોન વી તો છેદ ગુણ્યા અંશનું માનસ અંશ ગુણ્યા છેદનું વિકલન છેદમાં છેદનો સ્ક્વેર અને પ્રથમ સિદ્ધાંત વ્યાખ્યા આપણે એફડેસ એક્સ ઇકો ટુ લિમિટેશ ઝીરો એફ ઓફ એક્સ પ્લસ એચ એફ એક્સ ઓપોન એટલે કે આપણે આ લક્ષનો ઉપયોગ એ વિકલન કરવામાં જોઈએ ડાઇ બાજુ લક્ષ જમણી જમણી બાજુ લક્ષ ડાઇ બાજુ વિકલન કેટલું સરસ મજાનું કોમ્બિનેશન એ આપણે જોઈ શકીએ છીએ એટલે હવે આપણે એવા દાખલા જોવાનો પ્રયત્ન કરીએ પહેલો દાખલો એક્સ રેસ્ટ ટુ માઇનસ થ્રી ઇન્ટુ ફાઇવ પ્લસ થ્રી એક્સ એટલે ધારો કે આનું નામ આપણે એફએક્સ આપીએ તો એફએક્સ બરાબર એક્સ રેસ્ટ ટુ માઇનસ થ્રીને આપણે યુ લઈએ અને ફાઇવ પ્લસ થ્રી એક્સને આપણે વી લઈએ આ બે તો અહીંયા આપણે જોઈ શકશું કે યુ ડેસ પ્લસ વી યુ ડેસ ઇન્ટુ વી ગુણાકારમાં પ્લસ આ યુ ડેસ જે આપણે લીધું એને આપણે યુ લીધું અને જે અચળ હતો આ વી એનું આ વી ડેસ કર્યું બરાબર છે હવે આનું વિકલન તો માઇનસ થ્રી એક્સ રેસ્ટુ માઇનસ થ્રી માઇનસ વન એટલે માઇનસ થ્રી ઇન્ટુ એક્સ ટુ માઇનસ ફોર અને એક્સ રેસ્ટુ માઇનસ ફોરને નીચે લઈ જઈએ એટલે માઇનસ થ્રી અપોન એક્સ રેસ ટુ ફોર ફાઈવ પ્લસ થ્રી એક્સ એટલે વી આને અચલ રાખ્યું એટલે એમને ગુણાકારમાં આપણે મૂકી રાખ્યું એક્સ એસ ટુ માઇનસ થ્રી અચળ ફાઇવ પ્લસ થ્રી એક્સ ડેશનું વિકલન એટલે પ્લસ એક્સ એસ ટુ માઇનસ થ્રી ફાઈનું ઝીરો અને થ્રી એક્સનો એક્સનું વન અને થ્રી એનો સહગુણક છે એટલે ત્રણ થશે આ એટલે આ થશે માઇનસ થ્રી એક્સ એસ ટુ આ માઇનસ ફોર થયું અને ફાઇવ પ્લસ થ્રી એક્સ પ્લસ એક્સ એસ ટુ માઇનસ થ્રી ઇન્ટુ થ્રી

આમાંથી એક અને બે આ અહીં પણ થ્રી અહીં પણ થ્રી અને માઇનસ કોમન લઈએ તો અહીં માઇનસ થશે તો માઇનસ થ્રી છેદમાં એક્સ રહેશું ફોર તો કંસમાં ફાઇવ પ્લસ થ્રી એક્સ અને આ માઇનસ કોમન લીધું એટલે આ માઇનસ થશે માઇનસ એક્સ અહીંયા આગળ એટલે આ આ ત્રણ આપણે કોમન લીધા એટલે અહીં થ્રી એક્સ ન રહેતા એક્સ રહેશે આ પદમાં આ પદમાં ત્રણ આપેલા છે આ પદમાંથી થ્રી એટલે ફાઇવ પ્લસ થ્રી એક્સ માઇનસ એક્સ એટલે ટુ એક્સ થયો એટલે આનો જવાબ થયો માઇનસ થ્રી છે છેદમાં એક્સ રેશુ ફોર ઇન્ટુ ફાઇવ પ્લસ ટુ એક્સ આવી રીતે એનો આ ગુણાકારના નિયમની મદદથી આપણે આનું વિકલન શોધ્યું બીજો અહીં પણ ગુણાકારનો નિયમ એક્સ રેશુ ફાઇવ અને થ્રી માઇનસ સિક્સ ઇન્ટુ એક્સ રેસુ માઇનસ તો આ યુ અને વી ધારો કે એફ એક્સ આવી દે છે એક્સ રેષ્ટુ ફાઈને યુ કહીએ અને થ્રી માઇનસ સિક્સ ઇન્ટુ એક્સ રેષ્ટુ માઇનસ નાઇન આપણે વી કહીએ તો યુનું વિકલન વી એચળ યુ એચળ અને વીનું વિકલન થયું તો આનું થયું ફાઈ ઇન્ટુ એક્સ રેષ્ટ ટુ ફાય માઇનસ વન એટલે ફોર આ તો તેની તે જ કિંમત આપણે રાખી મૂકીએ છીએ પ્લસ એક્સ રેસ્ટુ ફાય એક્સ રેસ્ટુ ફાય હવે આનું વિકલન થ્રી એટલે છ સંખ્યા એટલે ઝીરો આ માઇનસ સિક્સ આ નાઇન નીચે આવશે એન એટલે માઇનસ નાઇન ઇન્ટુ એક્સ રેસ ટુ માઇનસ નાઇન માઇનસ વન એટલે એક્સ રેસ ટુ માઇનસ ટેન હવે આપણાનું વિસરણ કરીએ તો પાંચ તરી પંદર એક્સ રેસ ટુ ફોર અને છ પચો ત્રીસ એક્સ રેસ ટુ આવા આ ફોર અને માઇનસ નાઇન તો ના માઇનસ નાઇન પ્લસ ફોર એટલે માઇનસ ફાઇવ થયું અને આ માઇનસ માઇનસ પ્લસ થયું નવ ગુણ્યા છ ચોપન થયું અને આ એક્સની પાંચ ઘાત અને માઇનસ દસ ઘાત એટલે માઇનસ છે

એક્સ રેસ ટુ માઇનસ ફાઈ યુ ઇન્ટુ વી ગુણાકારનો નિયમ યુનું વિકલન વી એચળ યુએચ તો વીનું વિકલન થઈ ગયું આનું વિકલન કરીએ તો માઇનસ ફોર ઇન ટુ એક્સ રેસ ટુ માઇનસ ફોર માઇનસ વન એટલે માઇનસ ફાઈ થઈ ગયું આને અડવાનું કંઈ કારણ નહીં આ ભાગને આખો કૌશમાં છે એ જ ઇટી મૂકી રાખીએ એક્સ રેસ ટુ માઇનસ ફોર એટલે એ યુ થયું એની એ જ કિંમત રાખીએ પણ આ જે

જવાબ જે મળ તો તે આપણને મળી ગયો આવી રીતે ગુણાકારનો નિયમનો આપણો ઉપયોગ કરી શકીએ એક દાખલો છે અહીંયા આગળ કે એક અને બે આવી રીતે વિધેય આપેલો છે બે એટલે એફએક્સ એક આને આપણે આખું વિધિ એફએક્સ તો આને જીએક્સ અને આપણે એચએક્સ કહીએ તો એનું વિકલિત શોધવાનું બરાબર ધારો કે આપણે જીએક્સ પહેલાં લઈએ

માઇનસ ટુ આગળ માઇનસ વન આવી જશે એટલે ટુ ઇન્ટુ માઇનસ વન એટલે માઇનસ ટુ અને એક્સ પ્લસ વન રેસ ટુ માઇનસ વન અને માઇનસ વન માઇનસ વન અને માઇનસ વન માઇનસ ટુ અને છેદમાં થયા એટલે માઇનસ ટુ અપોન એક્સ પ્લસ વનનો સ્કવેર થયું હવે એચ એક્સ લઈએ એચ એક્સ એટલે બીજો ઓપોન એક્સ સ્ક્વેર ઓપોન થ્રી એક્સ માઇનસ વન તો આ યુ ઓપોન વિભાગાકારનો નિયમ તો એચડ એક્સ એટલે છેદ ગુણ્યા થ્રી એક્સ માઇનસ અંશનું વિકલન એક્સ સ્ક્વેરનો વિકલન માઇનસ અંશ ગુણ્યા અંશ એટલે એક્સ સ્ક્વેર અને છેદ એટલે થ્રી એક્સ માઇનસ વનનો સ્ક્વેર છેદમાં છેદનો સ્ક્વેર થ્રી એક્સ માઇનસ વનનો સ્ક્વેર માટે એચ ડેસ એક્સ બરાબર આ એક્સ સ્ક્વેરનું વિકલન ટુ એક્સ અને આ થ્રી એક્સ માઇનસ વન આ માઇનસ એક્સ સ્ક્વેર અચળું અને થ્રી એક્સ માઇનસ વન તો માઇનસ વનનો ઝીરો થાય થ્રી એક્સનો થ્રી થશે છેદમાં થ્રી એક્સ માઇનસ વનનો સ્ક્વેર એટલે ત્રણ દુ સિક્સ એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ અને માઇનસ થ્રી એક્સ સ્ક્વેર આ પ્લસ સિક્સ એક્સ સ્ક્વેર આ માઇનસ થ્રી એક્સ સ્ક્વેર એટલે કેટલા થશે આ થ્રી એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ છેદમાં થ્રી એક્સ માઇનસ વનનો સ્ક્વેર હજુ આમાંથી એક્સ કોમન લઈએ તો થ્રી એક્સ માઇનસ ટુ અને છેદમાં થ્રી એક્સ માઇનસ વનનો સ્ક્વેર હવે આ એચ ડેસ એક્સ અને આ જી ડેસ એક્સ આ બંને કિંમતો એફ ડેસ એક્સ બરાબર જી ડેસ એક્સ માનસ એચ ડેસ એક્સ તો માઇનસ ટુ ઉપર એક્સ પ્લસ વનનો સ્ક્વેર થયો અને આ માનસ એચ ડેસ એટલે એક્સ ઇન્ટુ થ્રી એક્સ માઇનસ ટુ છેદમાં થ્રી એક્સ માઇનસ વન હોલ્ડ સ્ક્વેર થયો અહીંયા આગળ આપ જોઈ શકશો અહીંયા બરાબર છે અહીંયા એટલે આ બંનેને આવી રીતે બંને સાથે પણ લઈ શકાય અને અલગ અલગ લઈને પણ આપણે એ કરી શકીએ અને બંનેમાં અહીંયા આપ જોઈ શકશો કે પહેલાંમાં મેં સૂત્રોનો ઉપયોગ કર્યો બંનેમાં ભાગાકારનો નિયમનો ઉપયોગ પણ કરી શકાય ટુ ઓપોન એક્સ પ્લસ વન પણ અહીં પણ તેનો ઉપયોગ કરી શકાય અને ઉપર લઈ જઈએ તો ટુ અચર નીકળે તો આપણને ખાલી સૂત્રની મદદથી પણ આપણે કરી શકીએ એટલે અનેક વાતો છે તેમાંથી આપણે સારી વસ્તુ લઈ શકીએ સાઇનેક્સ ઇન્ટુ કોસેક્સ સાઇનેક્સ ઇન્ટુ કોસેક્સ ધારો કે એફએક્સ બરાબર સાઇનેક્સ ઇન્ટુ કોસેક્સ તો યુ ઇન્ટુ વી तो एफ डेस एक्स शू थू वी प्लस यू इंटू वी डेस साइन साइनेक्स विकलन कोस आस तो कॉस कोस तो माइनस साइन अने साइन यू डेस इंटू वी वी यहाँ आग यू प्लस वी डेस गुणाकार बराबर यू वी तो एफडेस है यू डेस इंटू वी प्लस यू इंटू डेस આ નિયમનો આપણે આગળ ઉપયોગ કર્યો તો cos ઇન્ટુ એટલે કો આ માઇનસ સાઇન સાઇન sin એટલે સાઇન અને એટલે બરાબર હવે આ જે છે આમાં આપણે ડીવાયડીએક્સ ઓફ સાઇન એક્સનું વિકલન કોસ થાય અને ડીવાયડીએક્સ કોસનું વિકલન માઇનસ સાઈન થાય અને પ્રથમ સિદ્ધાંતથી આપણે બંને આપણે મેળવેલા છે તેને આપણે અહીંયા આગળ યાદ રાખશું આ કોસ્ટ ટુથી જ આ કોષ કરમાં અને ત્રિકોણમી તે વિધિમાંથી આ સૂત્રનો ઉપયોગ કર્યો અને આ વિકલનનો ગુણાકારના નિયમનો ઉપયોગ કર્યો એમ કરીને આપણે દાખલો ગણ્યો એટલે આટલી વસ્તુ તમારે યાદ રાખો વિકલિત શોધો સેક એક્સ ધારો કે એફ એફએક્સ ઇક્વલ ટુ સેક્સ એક્સ સેક એટલે વન અપ ઓન કોસ વન અપ ઓન કોસ એટલે યુ અપોન વી ભાગાકારનો નિયમ તો એફડેસ એટલે છેદ ગુણ્યા અંશનું વિકલન માઇનસ અંશ વન છેદ કોસ એક્સનું વિકલન છેદમાં છેદનો કોસ એક્સનો સ્ક્વેર હવે અહીંયા આગળ આ છેદ કોસ અંશનું વિકલન વનનું ઝીરો થશે માઇનસ વન અહીંયા આગળ અને છેદનું વિકલન એટલે કોસનું માઇનસ સાઈન થશે એટલે આ કિંમત ઝીરો થશે આ માઇનસ માઇનસ પ્લસ થશે એટલે સાઈન એક્સ અને છેદમાં કોસ સ્ક્વેર એક્સ છે એટલે વન અપોન કોસ એક બીજું સાઈન અપ ઓન કોસ વન અપ ઓન કોસ એટલે સેક અને સાઇન અપ ઓન કોસ એટલે ટેન તો આ સેકનું વિકલન સેકેક્સ ઇન્ટુ ટેન એક્સ થયું જેને તમારે યાદ રાખવાનું અને હવે જ્યારે જ્યારે દાખલો આપણે જ્યારે ગણવા બેસીએ ત્યારે આપણે આનો ઉપયોગ કરશું એ ખાસ ધ્યાનમાં રાખશું વિકલિત શોધો ફાઈ સેકેસ પ્લસ ફોર કોસ એક્સ ધારો કે આનું નામ આપણે એફએક્સ ઇક્વલ ટુ ફાઈવ સેકેસ પ્લસ ફોર કોસ તો એફડેસ એટલે ડી વાયડીએ ફાઈ સેકેસ પ્લસ ફોર કોસ છે ફાઈ અચર સંખ્યા છે અને અહીં આગળ સેકેક્સનું વિકલન ફોર અચર છે એટલે કોસ એક્સનું વિકલન મિત્રો આપને ખબર છે કે સેકેક્સનું વિકલન હવે તમે સેકેક્સ ઇન્ટુ ટેન એક્સ લખી શકો પ્લસ ફોર કોસનું વિકલન માઇનસ સાઇન તમે લખી શકો જવાબ થશે ફાઈવ સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ અને માઈનસ ફોર સાઇન એક્સ બરાબર વન અપોન કોસ ડેશ છેદ ગુણ્યા અંશ વિકલન માઇનસ અંશ ગુણ્યા છેદનું વિકલન છેદમાં છેદનો સ્ક્વેર આ સેકેક્સ નું વિકલન શું થયું એ મેં અહીંયા આગળ બતાવ્યું તો આ ઝીરો થયું પ્લસ સાઇન એક્સ અપોન કોસ સ્ક્વેર એક્સ વનઅપોન કોસ એટલે સેક સાઇન અપોન કોસ એટલે ટેન આગળનો દાખલો જે કર્યો તે આપણે આવી રીતે કર્યું પણ અહીં પણ તમારે સેકેક્સનું વિકલન સેકેક્સ ઇન્ટુ ટેન એક્સ છે આ બધું લખવાની જરૂર નથી ખાલી તમારે યાદ રાખવાનું સેકનું વિકલન સેક ઇન્ટુ ટેન થાય એટલે અહીં મેં ખાસ એ મેન્શન કર્યું કોસેક એક્સ હવે તમને ખ્યાલ આવ્યો સાઇનનું કોસ વિકલન થાય કોસનું માઇનસ સાઇન થાય પછી ટેનનો સેક્સ સ્ક્વેર થાય કોટનો માઇનસ કોસેક્સ સ્ક્વેર થાય સેકનો સેક ઇન્ટુ ટેન થાય તો હવે રહ્યો કોશેક એક્સ એનો પણ આપણે શોધવા પ્રયત્ન કરીએ ધારો કે એફેક્સો ટો કોસેક એક્સ કોશેક એટલે વન ઓપોન સાઇન એટલે અહીંયા આગળ થશે નિયમ થશે કયો નિયમ થશે ભાગાકારનો નિયમનો આપણે ઉપયોગ કરીએ આગળ યુઓપોન વીસરૂપ આનો આપણે ઉપયોગ કરીએ હા હવે એફડેસ છે એટલે છેદ ગુણ્યા એફડેસ એક્સ એટલે છેદ ગુણ્યા સાઇન એક્સ એટલે અંશનું વિકલન અંશમાં વન છે માઇનસ અંશ વન છે છેદ સાઇનએક્સનું વિકલન છેદમાં છેદનો સ્કવેર સાઇન એક્સનો સ્ક્વેર વનનો ઝીરો થશે ઝીરો ઇન્ટુ સાઇન એક્સ એટલે ઝીરો થશે અને કોસનું અરે સો સોરી સાઈન છે એનો કોસ થયો આગળ માઇનસ છે એટલે ઝીરો માઇનસ કોસ એક્સ અપોન સાઇન સ્ક્વેર એક્સ એટલે માઇનસ વન અપોન સાઇન અને અહીંયા આગળ ઇન્ટુ કોસ અપોન સાઇન એટલે સાઇન ઇન્ટુ સાઇન એટલે સાઇન સ્ક્વેર એક્સ થઈ ગયું વન અપોન સાઇન એક્સ એટલે કોસેક એક્સ અને કોસ એક્સ અપોન સાઇન એક્સ એટલે કોટેક્સ એક્સ આમ કોસેક એક્સનું વિકલ્પ માઇનસ કોસેક એક્સ ઇન્ટુ કોટેક્સ થયું એટલે એ તમારે આપણે યાદ રાખીશું હવે જો હવે તમે કેટલા ફેમિલિયર થઈ ગયા પણ છતાં આ દાખલામાં આપણે સાઇન કોસમાં જવા માટે પ્રયત્ન કર્યો છે અન્યથા દાખલો સરળતાથી તમે ગણી શકો અહીંયા આપ જોઈ શકો કે આ એફએક્સ છે એફએક્સ ઇક્વલ ટુ થ્રી કોટ એક્સ પ્લસ ફાઈ કોસેક એક્સ છે તો આ થ્રી કોટનું વિકલન માઇનસ કોસેક સ્ક્વેર એટલે થઈ ગયું માઇનસ થ્રી કોસેક્સ સ્ક્વેર એક્સ અને ફાઈ કોસેકનું માનસ કોસેક્સ ઇન્ટુ કોટેક્સ તમે આ સ્ટેપ ઉપરથી સીધા સ્ટેપ ઉપર તમે જઈ શકો પરંતુ આપણે એને નિયમોને આધારિત ગણવા કરીએ તો થ્રી કોટ એટલે કોસ અપોન સાઈન પ્લસ ફાઈ વન એટલે થ્રી કોસ એક્સ પ્લસ ફાઈ એના છેદમાં તમે એક્સ મળ્યો આ થયો યુ અને આ થયો વી यू अपॉन 20 रो भागाकार નો નિયમ નો આપણે ઉપયોગ કરીએ લેફ ડેશ x छेद गुण्या छेद சைને અંશ નો વિકલન 3 + sin x + 3 + cos x + 5 डेश माइनस अंश गुण्या 3 cos x + 5 छेद નું વિકલન छेदલે sin x નો સ્ક્વેર छेद માં छेद નો સ્ક્વેર થયો મિત્રો આ નું વિકલન કરીએ તો 3 r સંખ્યા થશે cos તો - sin થશે અને આ ફાઈનું ઝીરો થશે એટલે આનું વિકલન માઇનસ થ્રી સાઇન એક્સ અને ઇન્ટુ સાઇન એટલે માઇનસ થ્રી સાઇન સ્ક્વેર એક્સ અહીં લખ્યું હવે આનો વિચાર કરીએ આ બ્રેકેટમાં આગળ માઇનસ છે તો થ્રી કોસ એક્સ પ્લસ ફાઈવને આપણે કંઈ કરવાનું નથી આ સાઇનનું વિકલન કોસ થયું હવે આનું વિસ્તરણ કરીએ તો માઇનસ થ્રી કોસ સ્ક્વેર એક્સ થયું અને માઇનસ ફાઈ કોસ એક્સ થયું આપ અહીં જોઈ શકશો કે અહીંમાં આમાંથી માઇનસ થ્રી કોમન લઈએ તો સાઇન્સ સ્ક્વેર એક્સ પ્લસ કો એટલે મૂળભૂત નીતિક્ષમ થશે આની કિંમત વન થશે એટલે વન ઇન્ટુ થ્રી એટલે માઇનસ થ્રી અને આ માઇનસ ફાઈ કોસ એક્સ થયું આમાં માઇનસ થ્રી ઇન્ટુ ઇન્ટુ સાયન્સ સ્કવેર એક્સ સાયન્સ એક્સ છે તો માઇનસ થ્રી વન સાઇન એટલે કોસેક્સ એક્સ થશે માઇનસ ફાઈ અહીંયા આગળ જુઓ કે વન અપોન સાઇન એટલે અને કોસ અપોન સાઇન એટલે કોટ એટલે માઇનસ ફાઈ ઇન્ટુ કોસેક એક્સ ઇન્ટુ કોટેક્સ થયું ડાયરેક્ટ પણ આપ જોઈ શકો કે અહીંયા આગળ થ્રી છે તો કોટનું માઇનસ કોસેક્સ કરેક્ક થયું અને કોસેકનું માઇનસ કોસેક એક ઇન્ટુ કોટેક્સ થયું આપણો જવાબ સાચો છે તેમ આપણે તાળો મેળવી શકીએ એફએક્સ ઇક્વલ ટુ ધારો કે ફાઇવ સાઇન એક્સ માઇનસ સિક્સ કોસેક્ષ પ્લસ સેવન તો 5 એક્સ ફાઈ અચર ડીવાયડીએક્સ ઓફ સાઈન માઇનસ સિક્સ હચર ડીવાયડીએક્સ ઓફ કોસ અને ડીવાયડીએક્સ ઓફ સાત અચળ છે તો પાંચ ગુણ્યા સાઈનનું વિકલન કોસ માઇનસ સિક્સ ઇન્ટુ વિકલન માઇનસ સાઈન અને સાતે અચળ સંખ્યા છે તેથી તેનો ઝીરો થશે તેથી આનો આન્સર ઇક્વલ ટુ ફાઈ કોસ એક્સ માઇનસ માઇનસ પ્લસ સિક્સ એક્સ થયું અહીંયા આપ જોઈ શકશો કે એફએક્સ જો અચાર સંખ્યા હોય તો એનો એફ એફડેસ એક્સ ઝીરો થાય એફએક્સ ઇક્વલ ટુ સાઇન એક્સ તો એનું વિકલન કોસ થાય એફએક્સ એટલું કોસ હોય તો એફડેસ એક્સ એ માઇનસ સાઇન એક્સ થાય જે આમાં આપણે ઉપયોગ કરવાનો એટલે આપણે આવી રીતે ગણીશું વિકલિત શોધો ટુ ટેન એક્સ માઇનસ સેવન સેક એક્સ જવાબ તમે ડાયરેક્ટ પણ લખી શકો એટલો સરળ છે સૂત્રોની મદદ થયો જ્યારે ગણવાનું હોય ત્યારે આપણે આ રીત એપ્લાય કરવી પડે કે જી તમારે આટલે સુધી વધતા વાર લાગશે જી તો આનું આ નામ આપણે એફએક્સ વિધેય નામ આપીએ તો ટુ ટેન એક્સ માઇનસ સેવન ઇન્ટુ સેક એક્સ અને ટેન એટલે સાઇન અપોન કોસ સેક એટલે વન અપોન કોસ એટલે ટુ સાઇન એક્સ માઇનસ સેવન અપોન કોસ છે કે આ યુ ઓપોન વી સ્વરૂપ થયું તો છેદ ગુણ્યા આ છેદ છેદ ગુણ્યા અંશનું વિકલન માઇનસ અંશ ગુણ્યા છેદનું વિકલન છેદમાં કોસ છેદમાં છેદનો સ્ક્વેર ટુ સાઇન માઇનસ સેવન માઇનસ સેવનનું ઝીરો ટુ અચળ તો સાઇનનો કોસ થયું ઇન્ટુ કોસ છે આ સંખ્યા અચળ છે આ બ્રેકેટમાં આ કૌંસ તેનો તે મૂકી રાખીએ અને આ કોસનો વિકલન માઇનસ સાઇન હવે આ કૌંસ અલગ કરીએ તો આમાં તો ખાલી એક જ પદ છે

અપ ઓન કોસ તો ટુના છેદમાં કોસ્કેર એક્સ માઇનસ સેવન એક્સના છેદમાં એક્સ તો ટુ સેક્સ સ્ક્વેર એક્સ થયું માઇનસ સેવન સાઇન અપોન કોસ એટલે ટેન થયું અને વન અપોન એક કોસ બાકી રહ્યું એટલે સેક થયું એટલે આપ જોઈ શકશો કે ટુ ટેનનું વિકલન સેક્સ એક્સ સેવન અને સેકનું સેકેક્સ ઇન્ટુ ટેન એક્સ એટલે આપણો જવાબ સાચો છે એફએક્સ ઇક્વલ ટુ એક્સ પ્લસ એ

તો ફોર અછર છે એટલે બહાર નીકળશે હવે આ એક્સ રેસ ટુ એન છે તો એન ઇન્ટુ એક્સ રેસ ટુ એન માઇનસ વન એનની જગ્યાએ વન પોઈન્ટ ટુ છે તો વન પોઈન્ટ ટુ ઇન્ટુ એક્સ રેસ ટુ વન પોઈન્ટ ટુ માઇનસ વન અને આ તો અછત સંખ્યા એટલે એનો જીરો થશે આ ફોર ડિવાઈડ બાય ટુ એટલે ટુ થયું અને વન પોઈન્ટ ટુ માઇનસ વન એટલે માઇનસ વન પોઈન્ટ ટુ થયું તો ટુ ઇન્ટુ એક્સ રેસ ટુ માઇનસ વન પોઈન્ટ ટુ એટલે ટુ ઓપોન વર્ગમૂળમાં એક્સ આનું થયું એટલે કે વર્ગમૂળનું વિકલન આપણે આવી રીતે હવે લખશું અને એક યાદ રાખવા જેવી એ પણ એક ફોર્મ્યુલા કરી ડી બાય ડી એક્સ ઓફ અંડર રૂટ તો આનું થશે વન અપોન્ટ ટુ રૂટ એક્સ થાય આગળ ફોર થાય એટલે આપણે ટુ નીકળી ગયું અહીં આગળ નહીં તો અહીં તમે જોઈ શકો બરાબર એટલે ડી બાય ડી એક્સ રૂટ એક્સ એનું વર્ગ વન પોઈન્ટ ટુ રૂટ એક્સ થાય એવો તમે યાદ રાખીશ એક કંશમાં પીએક્સ પ્લસ ક્યુ અને બીજા કંશમાં આર અપોન એક્સ પ્લસ એસ લખીએ જ્યાં પી ક્યુ અને એસ બધા અચળ સંખ્યાઓ ધારો કે આનું નામ આપણે એફએક્સ આપીએ એફએક્સ બરાબર હવે અહીં બે રસ્તા છે આ યુ અને વી તેવી રીતે પણ કરી શકાય અને આ બે અવયવનું વિસ્તરણ કરીએ તો પી એક્સ ઇન્ટુ આર અપોન એક્સ એટલે એક્સ એક્સ ઉડી ગયા એટલે પીઆર થયું હવે પી એક્સ ઇન્ટુ એસ એટલે પી એસ ઇન્ટુ એક્સ પછી ક્યુ ઇન્ટુ આર અપોન એક્સ અને છેલ્લું ક્યુ ઇન્ટુ એક્સ એટલે આ પીઆર તો ગુણાકાર પણ અછળ આ પણ અછળ ખાલી બે પદમાં અહીં પી પીઆઈ એક્સનો સગુણ એસ અને અહીં આગળ વન વનઅપોન એક્સ એનો અહીં સગુણક ક્યુઆર આપેલો જે અચળ સંખ્યા આપેલી હવે આનું આપણે વિકેલી સુધી આપડે છે એક્સ ડીવાયડીએક્સ એટલે અકાઉન્ટ્સમાં આપણે લખ્યું પી એસ ઇન્ટુ એક્સ પ્લસ ક્યુ આર હવે વનઅપોન એક્સ એને રેસ્ટ ટુ માઇનસ વન કર્યું પ્લસ પી આર પ્લસ ક્યુ એક્સ તો પી એસ અચળ છે ડીવાય ડી એક્સ ઓફ એક્સ પ્લસ

અને છેદમાં વન ઓપોન આ એક્સ અને આ કરીરો એટલે મેં આ વિસ્તરણ કરીને કર્યું અહીંયા આગળ તમે યુ ઓપોન વી સ્વરૂપ ગુણાકારનો યુ ઇન્ટુ વી કરીને પણ આ દાખલો ગણી શકે વિકલિત શોધો એ એક્સ પ્લસ બી છેદમાં સી એક્સ પ્લસ ડી ધારો કે આ વિધેયનું નામ આપણે એફએક્સ લઈએ એ એક્સ પ્લસ બી અને સી એક્સ પ્લસ ડી તો યુ ઓપોન વી સ્વરૂપ થયું તો એફડેસ એક્સ છેદ ગુણ્યા એક્સ પ્લસ ડી છેદ ગુણ્યા અંશનું વિકલન માઇનસ અંશ એ એક્સ પ્લસ બી અંશ છે ઇન્ટુ છેદનો સ્ક્વેર એટલે છેદનું વર્ગમૂળ સી એક્સ પ્લસ ડીનો ડેસ છેદ ગુણ્યા અંશનું વિકલન માઇનસ અંશ ગુણ્યા છેદનો વિકલન છેદમાં છેદનો સ્ક્વેર સી એક્સ પ્લસ ડીનો સ્ક્વેર આપ મિત્રો જોઈ શકશો કે બી ઝીરો થાય એક્સમાં એ અસર થશે અને એક્સનું વન થશે એટલે આમનો જવાબ એ થયો એ ઇન ટુ આટલો સીએક્સ પ્લસ ડી પદ મળ્યું માઇનસ એ એક્સ પ્લસ બી એચર પદ છે ડીનું ઝીરો થશે સી એચર છે અને એક્સનું વન થશે હવે અંશનો સાદુરૂપ આપતા એસીએક્સ અને પ્લસ થયું માઇનસ એ એક્સ એક્સ એ સી એક્સ આગળ માઇનસ અને માઇનસ બી સી થયું એટલે આપણે એફડેસ એક્સ આપણે આ એક્સ અને એસીએક્સ આ બંને ઉડી જશે એટલે એડી માઇનસ બીસી આ બે પદ અને છેદમાં સીએક્સ પ્લસ ડીનો સ્ક્વેર આપણને મળ્યો આવી રીતે ભાગાકારનો નિયમ કરીને આપણે આનું વિકલિત મેળવ્યો હવે એક આવી રીતે આપેલું છે વન પ્લસ વન અપોન એક્સ છેદમાં વન માઇનસ વન અપોન એક્સ હવે આનું સાદું રૂપ આપણે આપીએ તો અહીં એક્સ પ્લસ વન છેદમાં એક્સ છેદમાંથી બંને કિંમત જશે એટલે સાદુરૂપ આપતા અને મળે આ યુ ઓપોન વી સ્વરૂપ છે આ યુ ઓપોન વી સ્વરૂપ છે એટલે આ યુ અને વી એટલે એફડે સેક્સ બરાબર છેદ ગુણ્યા અંશનું વિકલન માઇનસ અંશ ગુણ્યા છેદનું વિકલન છેદમાં છેદનો સ્ક્વેર થઈ ગયો એક્સ માઇનસ વનનો સ્ક્વેર હવે એક્સ પ્લસ વનનું વિકલન વનનું ઝીરો અને એક્સનું વન થયું તેથી આ પદ એક્સ માઇનસ વન થયું અહીંયા આગળ અંશ એક્સ પ્લસ વન અચર છેદનું વિકલન માઇનસ વનનું ઝીરો થાય અહીંયા આગળ આ વન છે એટલે ઝીરો માઇનસ ઝીરો અને એક્સનું વન થશે એટલે હવે આ અંશ આવો મળશે એક્સ માઇનસ વન અને માઇનસ એક્સ માઇનસ વન એટલે આ માઇનસ એક્સ અને આ પ્લસ એક્સ ઉડી ગયા માઇનસ વન માઇનસ વન માઇનસ ટુ અને છેદમાં એક્સ માઇનસ વનનો સ્કવેર આપેલો છે તેથી આ વિધેયનો વિકલિત માઇનસ ટુ અપોન એક્સ માઇનસ વન હોલ સ્કવેર આપણને મળશે હવે એક દ્વિઘાત બહુપદી વન અપોન એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી આવું આપેલું છે દ્વિઘાત બહુપદી જેની ઘાત બે છે અને પદ ત્રણ છે એવી આપણને અહીં આગળ આપેલી છે ધારો કે આનું નામ આપણે એફએક્સ આપીએ આને પણ બે રીતે ગણી શકાય પણ આપણે ભાગાકારના નિયમનો આપણે ઉપયોગ કરીશું નહીં તો શું થાય એ એક્સ એ પ્લસ બી એક્સ પ્લસ સીને ઉપર લઈ જઈએ તો રેસ ટુ માઇનસ વન થાય એક્સ રેસ ટુ એનની ફોર્મ્યુલા પાછી લગાડી શકાય પણ ભાગાકારનો નિયમ તમને સરળ પડશે તો ડેસ એક્સ તો છેદ ગુણ્યા અંશનું વિકલન અને અંશ વન છે એટલે ઝીરો થશે માઇનસ અંશ વન છે અને છેદનું વિકલન એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સીનું વિકલન છેદમાં છેદનો સ્ક્વેર થયો એટલે આ પદ ઝીરો થઈ ગયો કારણ કે વનનું વિકલન ઝીરો થઈ ગયું માઇનસ વન આ થશે એક્સ સ્ક્વેરનું ટુ એક્સ થયું ઇન ટુ એ બી એક્સનું વન થાય એટલે બી એચઆર થશે એક્સનું વન થશે એટલે બી થયું અને સી એચઆર સિંઘ એટલે ઝીરો થઈ ગયો એટલે અંશની અંદર ટુ એ એક્સ પ્લસ બી અને અંશની બહાર માઇનસ એક્સ અને છેદમાં એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી નો હોલ સ્ક્વેર થાય એટલે આવી રીતે તમે ભાગાકારના નિયમનો ઉપયોગ કરીને આપણે દાખલો ગણ્યો વિકલિત શોધો એ એક્સ પ્લસ બી છેદમાં પીએક્સ સ્ક્વેર પ્લસ ક્યુ પ્લસ આર તો આ યુ અને બી આનું નામ આપણે એફએક્સ લીધું તો એફડે છેદ ગુણ્યા અંશનું વિકલન એ એક્સ પ્લસ બીનો ડેસ માઇનસ અંશ એ એક્સ પ્લસ બી છેદનું વિકલન આ ડેસ હવે બી ઝીરો એ એક્સ જે છે એનો એક્સનું વન અને એક ઇફીસિયન્ટ છે સહગુણક છે એટલે એ જ થશે એટલે એ ઇન્ટુ આ પીએક્સ સ્ક્વેર પ્લસ ક્યુ એક્સ પ્લસ આરથી માઇનસ કૌશમાં એ એક્સ પ્લસ બી કૌશ પૂરે એટલું બાકી રાખશો અને આનું વિકલન પીએચડ અને એક્સ સ્ક્વેરનું ટુ એક્સ થયું આરનો ઝીરો થઈ જશે ક્યુનું વન થશે આ ક્યુ ક્યુ એસર નીકળશે અને એક્સનું વન એટલે ક્યુ ઇન્ટુ વન એટલે ક્યુ થશે એટલે આનું વિકાલન ટુ પી એક્સ પ્લસ ક્યુ થશે હવે આપણે વિસ્તરણ કરીએ તો આને એ વડે ગુણીએ તો એ પી એક્સ સ્ક્વેર એ ક્યુ એક્સ અને એ આર હવે આનું વિસ્તરણ કરીએ માઇનસ ટુ એ પી એક્સ સ્ક્વેર પછી અને ટુ એ અને ક્યુ તો માઇનસ એ ક્યુ એક્સ પછી 2B PX ટુ બી પી એક્સ અને છેલ્લે માઇનસ બી ઇન્ટુ ક્યુ આટલા પદ મળ્યા હવે કેટલાક પદ ઉડી જશે એમાં જુઓ એ એક્સ છે અને માઇનસ ટુ ટાઈમ્સ એટલે માઇનસ એક ટાઈમ રહેશે એટલે માઇનસ એક્સ સ્ક્વેર પછી અહીંયા આગળ તમે જુઓ માઇનસ ટુ બી પી એક્સ એ આર માઇનસ બી ક્યુ આ બંને કેન્સલ થઈ જશે આ બંને એટલે ઉપર અંશમાં એક બે ત્રણ ચાર પદ મળ્યા માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ ટુ બી પી ઇન્ટુ એક્સ પ્લસ એ આર બી ક્યુ અને છેદમાં એનો સ્ક્વેર છે હવે કહેવાય એનાથી વધારે કંઈ સાદુરૂપ આપવાની જરૂર નથી એટલે આવી રીતે આપણને આ અંશને છેદમાં પદાવલીઓ આપેલી હતી એ આ લિનિયર એટલે એક ઘાત આપેલા અને નીચે બે ઘાત એટલે દ્વિઘાત પદાવલીઓ આપણને આપેલી છે હવે એનાથી એ દાખલો એને ઉલટો કરી દીધો પીએક્સ સ્ક્વેર પ્લસ ક્યુએક્સ છેદમાં એક્સ પ્લસ બી અહીં ઘણી વખત આર પણ લખેલું હોય છે આ આગળનો જે દાખલો છે તેને એક્ઝેક્ટલી એનાથી એનાથી એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ આર મેં અહીંથી આર લખ્યો નથી બાકી અને છેદમાં એ એક્સ પ્લસ બી તો અંશનો છેદ છેદનો અંશ થાય તો પરિણામમાં શું ફરક પડે પણ આપણે છેદ રકમ બદલીએ ધારો કે આર ન લખીએ તો આ દ્વિઘાત બહુપદી બે પદ આ એક ઘાત બહુ બધી એની ઘાતી એક બે પદ છે ધારો કે આનું નામ આપણે પી એક્સ આપ્યું એફએક્સ લઈએ તો પીએક્સ સ્ક્વેર પ્લસ ક્યુ એક્સ એ એક્સ પ્લસ બી થયું તો આનું આપણે વિકલિત શોધીએ તો છેદ ગુણ્યા અંશનું વિકલન માઇનસ અંશ ગુણ્યા છેદનું વિકલન છેદમાં છેદનો સ્ક્વેર થયો હવે આનું વિકલન અંશનું વિકલન એટલે ટુ પી એક્સ થશે અને પ્લસ ક્યુ થશે કારણ કે એક્સનું વન થશે આનું ટુ એક્સ પ્લસ બીનું વિકલન બી હચાર થશે એટલે ઝીરો થશે એ એક કોન્સેન્ટ નીકળે છે એને એક્સનો વન થશે એટલે આનો જવાબ એ આનું આપણે વિસ્તરણ કરીએ એક બે અને અહીંયા આગળ એટલે એક બે ત્રણને ચાર પદા હતા અને આને એ વડે ગુણીએ એટલે આગળ માઇનસ છે એટલે માઇનસ એ પી એક્સ સ્ક્વેર અને માઇનસ એ ક્યુ એક્સ હવે અહીંયા આગળ ટુ પી એક્સ ઇન્ટુ એ એક્સ એટલે ટુ એ પી એક્સ સ્ક્વેર થાય પછી ટુ પી એક્સ ઇન્ટુ બી એટલે આ પદ થયું પછી પ્લસ એ ક્યુ એક્સ થાય અને પ્લસ ક્યુ બી થયું અને છેલ્લા બે પદ તો માઇનસ છે એટલે આ પદ અને આ પદ ઓપોઝિટ કેન્સલ થશે આ આ પદ છે એની સાથે માઇનસ થઈ ગયું હવે અહીંયા આગળ જો આ માઇનસ છે અને આ પ્લસ ટુ ટાઈમ છે આ માઇનસ વન ટાઈમ છે એટલે એક ટાઈમ એપીએક્સ કર છે પછી આ પદ જો ટુ બી ક્યુ અને અહીંયા આગળ ક્યાંય ગયો પ્લસ એ ક્યુ એક્સ

આ પ્લસ ટુ ટાઈમ અને માઇનસ વન ટાઈમ એટલે એ પીએક્સ સ્ક્વેર થયો બરાબર છે તો આ ટુ બી પી એક્સ એક્સ તો અહીંયા આગળ આપણને ક્યુ મળ્યું ક્યુ એક બે ત્રણ ચાર અને આના બે તો આપણને આ પદ તે કેન્સલ થશે એટલે આને મળવાનું આ લખવાનું કંઈ કારણ નહીં બરાબર કેમ કે આપ પ્લસ ટુ ટાઈમ માનેસ વન ટાઈમ પછી એ ક્યુ એક્સ એ ક્યુ એક્સ અને એ ક્યુ એક્સ બંને ઓપોઝિટ પદ એટલે ઉડી જશે અને ક્યુ રહેશે એટલે અહીં આગળ ખાલી આપણને એક જ પદ મળશે અને ટુ બી ક્યુ એક્સ એટલે દ્વિઘાત બહુ આપણને મળે એટલે આપણે કૌશની બહાર આપણે એક્સ લખ્યું અને છેદમાં એ એક્સ પ્લસ બી સ્ક્વેર એટલે એક બે એક બે આના ચાર પદ આના આમાંથી ખાલી એક છે ચાર ને બે છ પદ છ પદમાંથી બે પદ કેન્સલ થયા બરાબર બે પદ અહીંયા ચાર પદ અને આ બે પદ એક જ જેવા છે તેથી તે બંનેનો એ થયો એટલે ચાર એટલે ટોટલ એક બે ને ત્રણ પદ મળે આપણને એટલે આને આપણે આવી રીતે કરી શકીએ પણ અહીંયા આગળ જો પ્લસ આરો હોય તો એનું વિસ્તરણ જરા થોડુંક બદલાય મસ્ત એક દાખલો આપેલો છે ત્રણ પદ હવે હવે જો આપણી બહુપદીઓની પદીઓની ખાત વધતી જાય છે ધારો કે આપણે એફ એક્સ બરાબર એ અપોન એક્સ રેસ ટુ ફોર માઇનસ બી અપોન એક્સ સ્ક્વેર પ્લસ કોસ એક્સ તો આને આપણે એફડેક્સ કરીએ તો એ ઇન્ટુ ડી બાય ડી એક્સ એક્સ રેસ ટુ માઇનસ ફોર અને ઉપર લઈ ગયા માઇનસ બી ડી બાય ડી એક્સ એક્સ રેસ ટુ માઇનસ ટુ

આ માઇનસ માઇનસ પ્લસ થશે એટલે ટુ બી એક્સ રેસ ટુ માઇનસ થ્રી અને કોસનું વિકલન માઇનસ સાઇન એક્સ થાય તેથી માઇનસ ફોર એ એક્સ રેશ ટુ ફાઈ પ્લસ ટુ બી એક્સ ક્યુબ માઇનસ સાઇન એક્સ આપણને મળ્યું બહુપતિની ખાત વધારે હોવાથી પણ આપણને દાખલો ગણવામાં કંઈ તકલીફ પડે એવું છે નહીં વિકલિત શોધો કોસ એક્સ કોસેક્ષ વન પ્લસ સાઇન એક્સ તો આને આપણે વિધે એફ એક્સ લઈ રહ્યો અને એફડેસ આપણે શોધીએ તો આ યુ અપોન વી સ્વરૂપ થયું ભાગાકારનું તો છેદ ગુણ્યા અંશનું વિકલન માઇનસ અંશ ગુણ્યા છેદનું વિકલન છેદમાં છેદનો સ્ક્વેર વન પ્લસ સાઇન એક્સનો સ્ક્વેર થયો મિત્રો વન પ્લસ સાઈન એક્સ રહ્યો અને આ કોષનું માઇનસ સાઈન થયું આ આછળ છે આગળ માઇનસ છે અને વન પ્લસ સાઇન એક્સનું વિકલન વનનું જીરો સાઇનનું કોષ થયું હવે આપણે આ કૌશ છોડી દઈએ એટલે માઇનસ આ માઇનસ સાઇન એક્સ ઇન્ટુ વન એટલે માઇનસ સાઇન એક્સ માઇનસ સાઇન એક્સ ઇન્ટુ સાઇન એક્સ એટલે માઇનસ સાઇન સ્ક્વેર એક્સ અહીંયા આગળ કૌશમાં કોસ એક્સ પ્લસ છે બાર માઇનસ છે એટલે માઇનસ કોસ એક્સ મિત્રો આ બે પદમાંથી માઇનસ કોમન લઈએ એટલે સાઇન સ્ક્વેર એક્સ પ્લસ કો એક્સ પહેલું પદ માઇનસ સાઇન એક્સ છે અને છેદમાં વન પ્લસ સાઈન એક્સ છે એનું છે આની કિંમત મૂળભૂત દ્વિતીય સમય એટલે વન થશે એટલે માઇનસ સાઇન એક્સ અને માઇનસ સાય આમાંથી માઇનસ કોમન લઈએમાંથી માઇનસ કોમન લઈએ તો વન પ્લસ સાઇન એક્સ અને વન પ્લસ સાઇન એક્સનો સ્ક્વેર થયો એટલે માઇનસ વન અંશ અને છેદમાંથી એક પદ વન પ્લસ સાઈન એક્સ કેન્સલ થશે એટલે માઇનસ વન અપોન વન પ્લસ સાઇન એક્સ આપણને મળશે એટલે આવી રીતનું આ માઇનસ વન અને વન પ્લસ સાઇન એક્સ લખીએ છેદમાં વન પ્લસ સાઇન એક્સનો સ્કવેર આ એક અવા ઉડી જશે એટલે માઇનસ વન અપોન આપણને માઇનસ વન અપોન વન પ્લસ સાઇન એક્સ રહેશે હવે અહીંયા આગળ ત્રિકોણ મિત્તીય સ્વરૂપ આપેલું છે અને એ અંશ અને છેદમાં અંશ અને છેદમાં તો આપણે યુ ઓપોન વી યુ અપોન વી સ્વરૂપનો આપણે ઉપયોગ કરશું અને આપણે યુ અપોન વી સ્વરૂપ એમાંથી આપણે ગણવા માટે પ્રયત્ન કરીએ તો ચલો એપટેક્સ શરૂ કરીએ આપણે તો છેદ ગુણ્યા સાઇનેક્સ માને છેદ ગુણ્યા અંશનું વિકલન અંશ એટલે સાઇનેક્સ પ્લસ કોસ ડેશ માઇનસ અંશ ગુણ્યા છેદનું વિકલન સાઈનએક્સમાં અને કોષનો ડેસ છેદમાં છેદનો સ્ક્વેર થઈ ગયો હવે અહીંયા આગળ સાઇનનું વિકલન કોસ કોસનું વિકલન માઇનસ સાઇનએક્સ અને આ તો આપણને આપેલું જ છે સાઇનેક્સ પ્લસ કોસેક્ષ આપણને આપેલું છે આનું વિકલન કરીએ તો સાઈનનો કોષ થશે અને આ કોષ તો માઇનસ થશે અને આગળ માઇનસની નિશાની છે એટલે પ્લસ થશે તો અહીંયા આગળ આપણે આવું કર્યું આ બે હવે આ અને બે અવયવ પણ આ અવયવ બંને સેમ છે આ અવયવની અંદર કોસ માઇનસ સાઇન એક્સ અને આમાં સાઈન માઇનસ કોસ એટલે આવું કરી શકાય એક માઇનસ ચિહ્ન જો બહાર લઈએ તો બંને અવયવનું સ્વરૂપ સરખું થાય અન્યથા તેનું વિસ્તરણ કરી દઈએ તો આ કોસ ઇન્ટુ સાઇન સાઈન ઇન્ટુ સાઇન એટલે માઇનસ સાઇન્સ કરેક્સ કોસ માઇનસ કોસ કરેક્સ માઇનસ સાઇન એક્સ માઇનસ કોસેક એટલે પ્લસ થઈ ગયો સાઇન એક્સ ઇન્ટુ કોસે અને આ થશે સાઇન એક્સ પ્લસ નો સ્ક્વેર એટલે એ પ્લસ નો સ્કવેર એટલે એ સ્ક્વેર પ્લસ ટુ એ બી પ્લસ બી સ્ક્વેર થાય મિત્રો એટલે આ સાઈન સ્ક્વેર એક્સ એટલે આગળ માઇનસ કોસ સ્ક્વેર એક્સ આગળ માઇનસ અને ટુ સાઇન કોસ અને આગળ માઇનસ એટલે આના ત્રણ પદ થશે અને આના પહેલાંના ચાર પદ થશે હવે સાયન એક્સ કોસેક અને સાયને કોસેક એક ને બે વખત અને માઇનસ ટુ એટલે અહીં ઉડી ગયા સેમ કલર આવી રીતે જે બતાવ્યા છે તે હવે અહીંયા કરજો માઇનસ સાયન્સ સ્ક્વેર એક્સ અને માઇનસ કોસ્કર એક્સ માઇનસ સાયન્સ્કવેર એક્સ અને માઇનસ કોસ્કર એક્સ સાઇન્સ સ્ક્વેર એક્સ આગળ માઇનસ માઇનસ કો સ્ક્વેર એટલે સાયન્સ સ્ક્વેર માઇનસ બે વખત અને કો સ્ક્વેર માઇનસ છે તે પણ બે વખત એટલે માઇનસ ટુ કોમન લઈ જઈએ તો સાયન્સક્વેર એક્સ પ્લસ કો સ્કવેર એક્સ મિત્રો એટલે આને ઓપન કરીએ તો માઇનસ ટુ સાયન્સ્ક્વેર એટલે સાયન્સ સ્ક્વેર બે વખત થઈ ગયા માઇનસ ટુ કો સ્કવેર એટલે કો સ્કવેર આ કો સ્ક્વેર બે વખત થઈ ગયા એમાંથી માઇનસ ટુ કોમન લીધો તો સાયન્સ સ્કવેર એક્સ પ્લસ કો સ્કવેર એટલે વન થઈ ગયું માઇનસ ટુ ઇન્ટુ વન એટલે માઇનસ ટુ છેદમાં સાઇન એક્સ માઇનસ કોસ એક્સનો સ્કવેર થઈ ગયો એટલે આનો જવાબ થઈ ગયો સેકેક્સ માઇનસ વન અને સેકેક્સ પ્લસ વન તે રીતે પણ કરી શકાય પણ થોડુંક આપણે સરળ બનાવવા માટે પ્રયત્ન કરીએ હવે આ શું થશે સેક એટલે વન અપોન કોસ માઇનસ વન સેક એટલે વન અપોન કોસ પ્લસ વન હવે આનો લસા લઈએ તો વન માઇનસ કોસ અને વન પ્લસ કોસ બંનેના છેદમાં કોસ કોસ ઉડી ગયા એટલે આ થયું વન માઇનસ કોસ અને વન પ્લસ કોસ થયો હવે આ પણ યુ ઓપોન વી ભાગાકારના નિયમનો આપણે ઉપયોગ કરીએ આગળ તો શું થશે છેદ ગુણ્યા છેદ ગુણ્યા વન પ્લસ અંશનું વિકલન માઇનસ અંશ ગુણ્યા છેદનું વિકલન છેદમાં છેદનો સ્ક્વેર થયો વન પ્લસ કોસ એક એમને મૂકી રાખ્યું વનનું ઝીરો અને કોસનું માઇનસ થાય એટલે માઇનસ માઇન પ્લસ સાઇનએક્સ થયું આ સાઇનએક્સ અને વન પ્લસ કોસ થયું તો આનું વિસ્તરણ કરી દઈએ સાઇનએક્સ ઇન્ટુ વન અને સાઇન એક્સ ઇન્ટુ કોસેક આટલા હવે આનો વિચાર કરીએ વન માઇનસ કોસ તેનું તે જ થયું વનનું ઝીરો થયું કોસ તો માઇનસ સાઇન થયું આ માઇનસ અને આ માઇનસ કેન્સલ થયું એટલે આ સાઇન એક્સ ઇન્ટુ વન એટલે પ્લસ સાઇન એક્સ આ માઇનસ તો લાગશે જ એટલે માઇનસ એક્સ અને આ તો પ્લસ થઈ ગયું કારણ કે આ બે માઇનસ માનસ પ્લસ થઈ ગયું એટલે સાઇન એક્સ માનસ કોસેક માનસ અને આ બંને ઓપોઝિટ થઈ ગયા એટલે ઉડી જશે સાઇન એક્સ ઇન્ટુ સાઇન એક્સ ટુ ટાઈમ છે તો ટુ સાઇન એક્સકો અને છેદમાં તો વન પ્લસ કોસ એક્સનો સ્કવેર આપી થયો એટલે આવી રીતે આપણને તે મળ્યું આનું ઉદાહરણ થોડું સાદું રૂપ આપવું હોય તો આમ આપી શકાય કે ટુ સાઇન વન આ કોસ એટલે વન અપોન્ટ સેક હોલ સ્ક્વેર લખી શકાય તો આને આમ લઈ જઈએ લસા લઈએ તો સેક એક્સ પ્લસ વનનો સ્ક્વેર અને ઉપર જશે એટલે સેક સ્ક્વેર થશે અને ઉપર જાય એટલે ટુ સાઇન્સ સેક્સ સ્ક્વેર એક્સ સેકેસ પ્લસ વનનો સ્કવેર થયો હવે આ સેક છે સેક એટલે વન અપોન કોસ્ટ લઈ લઈએ અને એક સેક બાકી રાખીએ તો સાઇન અપોન એટલે ટેન થયું ઇન્ટુ સેક થયું એટલે આ સેક્સ સ્ક્વેર અહીં સેક લખ્યું એટલે એવું નથી પણ અહીં સાઇન છે અને ટેન લખ્યું એટલે કોસ આ આ સેક સ્ક્વેર છે એટલે સેકેક્સ અપોન અને સાઈન અપોન એટલે ટેન થયું એટલે આજ જે આપણે પરિણામ જોઈતો તો એ આપણને મળ્યું આવી રીતે આપણે જવાબ શોધી શકીએ વધારે વધારે એનું સાદરૂપ આપી છે કારણ કે આપણે સેક ટેનમાં એટલા માટે ગયા કે મૂળ દાખલો એક્સ ટેન સ્વરૂપમાં આપણને આપેલો છે એટલા માટે હવે એવો જ છે જો એ વત્તા બી એક્સ અને સી પ્લસ ડી કોસ એક્સ તો આને આપણે એક્સ લઈએ તો યુ ઓપન વી સ્વરૂપ થયું મિત્રો છેદ ગુણ્યા અંશનું વિકલન માઇનસ અંશ ગુણ્યા છેદનું વિકલન છેદમાં છેદનો સ્ક્વેર થયો આ સી પ્લસ ડી કોષ એક અછર થયું એનો ઝીરો બી એનો સગુણક છે અને સાઇનનો કોસ થઈ ગયો એટલે એક પદ આપણને મળી ગયું આ અંશ આપેલો છે એ પ્લસ બી સાઈન એક્સ એનું તે મૂકી રાખીએ આ છેદનો વિકલન સીનો ઝીરો થશે ડી એનો અછળ છે અને કોસનું માઇનસ સાઈન એટલે માઇનસ થઈ ગયું આ બે પદ આ એક પદ એટલે આ થશે એટલે બી સી કોસ અને બી ડી કોસ આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું મિત્રો એટલે એ ડી સાઇન એક્સ અને બી ડી કારણ કે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય બી ડી સાઇન ઇન્ટુ સાઇન એટલે સાઇન્સ્કર એક્સ તો અહીંયા આગળ આપણે જોઈ શકશો કે બી સી કોસ એક્સ અને એ ડી સાઇન એક્સ હવે આ બીડી અને આ બીડી બંને કોમન લઈએ તો કોસ્મર એ છે કોસ્ એક્સ પ્લસ સાયન્સ્કર એક્સ એટલે અહીંયા આપણે વન લખી શકીએ એટલે આ આપણને જવાબ મળ્યો કેમ કારણ કે બી ડી કોસ્કેસ પ્લસ બીડી સાયન્સ કરેક્સ આમાં બીડી કોમન લઈએ એટલે કોસ કરેક્સ પ્લસ સાયન્સ કરેક્સ અને આની કિંમતો વન છે એટલે બીડી ઇન્ટુ વન એટલે બીડી એટલે આપણે ડાયરેક્ટ આવી રીતે લખી શકીએ એક્સ રેસ ટુ ફોર ઇન્ટુ ફાઈ સાયન એક્સ માઇનસ થ્રી કો આઈયુ અને આ વી ગુણાકારના નિયમનો ઉપયોગ કરીએ ધારો કે આનું નામ એફએક્સ એક્સ રેસ ટુ ફોર ફાઈ સાઇન એક્સ માઇનસ થ્રી કોસે તો એફડેસ એક્સ આ યુ યુ ઇન્ટુ વી યુ ડેસ વી પ્લસ યુ ઇન્ટુ વી ડેસ ગુણાકારનો નિયમ તો એક્સ રેસ ટુ ફોરનું વિકલન ફોર એક્સ ક્યુબ થાય અને આ પદ આખું તેનું તે જ એ મૂકી રાખ્યું મિત્રો બીજામાં એક્સ રેસ ટુ ફોર મૂકી રાખ્યું આગળ પ્લસ છે અને આનું વિકલન કરીએ તો ફાય ઇન્ટુ સાઇનનું કોષ થશે અને કોષનું માઇનસ થશે માઇનસ માઇનસ પ્લસ થશે તો થ્રી સાઇન એક્સ થયું હવે આનું આપણે વિસરણ કરીએ તો પાંચ ચોક વીસ એક્સ ક્યુબ સાઈન એક્સ ચાર તરીબાર આગળ માઇનસ એક્સ ક્યુબ કોસ પછી આ થશે ફાઈ એક્સ રેસ ટુ ફોર અને આ થશે થ્રી એક્સ રેસ ટુ ફોર સાઇન એક્સ આટલા થયા હવે જો એક્સ ક્યુબવાળા પદ પહેલું અને બીજું પદમાં ક્યુબ છે અને આ બે પદમાં ચાર ખાત છે અહીંયા હવે અહીં સાઈન છે અહીં કોસ છે અહીં કોસ અને સાઈન તો બંને સાઈનવાળા પદ ભેગા કરીએ તો સાઈનવાળા પદ તો આમાં ચાર ઘાત આમાં ત્રણ ઘાત તો એની ત્રણ ઘાતવાળું પદ આપણે બહાર લઈ દઈએ એક્સની ત્રણ ઘાત ઇન્ટુ સાઇન એક્સ તો અહીંયા વીસ વધ્યા અને આમાં આમાં થ્રી અને ત્રણ ઘાત બહાર લીધી એટલે એક એક્સ રહેશે એટલે થ્રી એક્સથી મિત્રો હવે કોશવાળા બે પદ આ બે પદ ભેગા છે આ બંનેમાં કોસ કોસ કોમન આમાં એક્સની ત્રણ ઘાત આમાં ચાર ઘાત ત્રણ ઘાત કોમન લઈએ તો આમાંથી ત્રણ ઘાત કોમન રહે એટલે ફાઈ એક્સ રહેશે અને આમાંથી માઇનસ ટ્વેલ્વ એટલા રહેશે એટલે એક્સ ક્યુબ સાઇન એક્સ એક્સ ક્યુબ કોસ એક્સ અને એના ગુણાકારમાં આ બે આવી રીતે આ એક ઘાતવાળી બહુ બધી જેને બે પદ છે એ બંને જગ્યાએ આપણને મળે એટલે ગુણાકારનો નિયમો નિયમનો ઉપયોગ કરી અને આપણે તેને ગણવા માટે પ્રયત્ન કર્યો હવે મિત્રો અહીંયા આગળ આપ જોઈ શકશો કે કેટલાક વિધે આપણે એ લેવાના એમાં આમાં એક્સ સ્ક્વેર પ્લસ વન અને ઇન્ટુ કોસ આપણે ધારો કે આનું નામ આપણે એફ એક્સ તો એક્સ સ્ક્વેર પ્લસ વન એટલે યુ અને આ વી તો એફ ડેસ એટલે યુ ડેસ વી અને યુ વી ડેસ જો અહીંયા યુ વી ડેસ એટલે યુ ડેસ ઇન્ટુ વી આ યુ યુ એટલે એક્સ સ્ક્વેર પ્લસ અને આ વી ડેસ આ સૂત્રોનો ઉપયોગ આપણે કર્યો હવે અહીંયા આગળ આ યુડેસ એટલે એક્સ સ્ક્વેર પ્લસ વનનું વિકલન ટુ એક્સ અને વનનું ઝીરો થઈ ગયું કોસ એક્સ એના ગુણાકાર એક્સ સ્ક્વેર પ્લસ વન અચલ રાખ્યું તો કોસ એક્સનું વિકલન માઇનસ સાઇન એક્સ આનું વિસ્તરણ કરીએ તો ટુ એક્સ ઇન્ટુ કોસ એક્સ અહીં બે પદ છે એટલે માઇનસ માઇનસ સાઇન એક્સ ઇન્ટુ એક્સક્વેર પ્લસ વન હજુ એનો વધારે સાદુ રૂપ આપવું હોય તો ટુ એક્સ ઇન્ટુ કોસ એક્સ માઇનસ એક્સ સ્ક્વેર ઇન્ટુ સાઇન એક્સ અને માઇનસ સાઇન એક્સ આ એનું પથ એટલે આપણે અહીંયા આગળ યુ ઇન્ટુ વી ગુણાકારનો નિયમ એટલે અહીંયા યુ વી ડેસ એ આપણે અહીંયા આગળ ઉપયોગ કર્યો એટલે આવી રીતે અલગ અલગ જે દાખલા છે તે આપણે અહીંયા આગળ ગણી શકીએ બરાબર એટલે મૂળ કહેવાની વાત તે કે ગુણાકાર અને ભાગાકાર આ બે નિયમોનો ઉપયોગ કરીને તમે આ બધા પ્રકારના વિધેયો જે બહુ બધી જ એક બહુપદી એક ઘાતવાળી બહુપદી દ્વિઘાતવાળી હોય કે એનાથી વધારે ઘાત એક પદમાં હોય એ કરતાં વધારે બે ત્રણ પદમાં તે પણ આપણે જોયું તો એ તમે આ બધા વિકલિતોમાં ખાસ આજે આપણે ગુણાકાર અને ભાગાકારના નિયમનો ઉપયોગ કરીને આપણે એ ગણી શકીએ એમાં કેટલીક વાત મેં જે તમને સૂત્રો જે આપ્યા એ સૂત્રોની મદદથી તમારે એ કરવાનું તો છે જ પરંતુ ખાસ તો તમારે એ સૂત્રોનો જે ઉપયોગ છે એ તમારે અલગ રીતે કરવાનો રહેશે અને એના માટે તમારે ખાસ જે છે એવું તમને એક તમને યાદ રહે એટલા માટે બતાવું ખાસ આ સૂત્રો પ્રમાણિત વિકલન તો એફએક્સ અચળ તો અચળનું વિકલન ઝીરો થાય એફએક્સ ઇક્વ ટુ એક્સ તો એક્સનું વિકલન વન થાય એફએક્સ ઇક્વ ટુ એક્સ સ્ક્વેર તો એનું વિકલન ટુ એક્સ થાય એમ કરતાં કરતાં એફએક્સની ઘાત એન હોય તો એનું વિકલન એન ઇન્ટુ એક્સ રેસ ટુ માઇનસ વન થાય હવે આ એનની કિંમત કોઈ પણ હોઈ શકે વન ટુ થ્રી ફોર ફાઇવ માઇનસ વન માઇનસ ટુ માઇનસ થ્રી માઇનસ વન ઓપોઈન્ટ ટુ થ્રી બાય ટુ ફાઈવ બાય ટુ જે પણ લેવું હતું આરમાંથી તો આનું વ્યાપક રૂપ થયું પછી વન પોઈન્ટ એક્સ આપણે જોયું તો એનું માઇનસ વન ઓપોઈન્ટ એક્સ કરજો એક દાખલો એવો પણ જોયો કે માઇનસ વન પોઈન્ટ એક્સ હતો તો એનો વિકલપ પ્લસ વન ઓપોઈન્ટ એક્સ કર જોયું મેં હમણાં જ તમને લખીને બધા આવ્યું કે વર્ગબૂળ એક્સ હોય તો એનું વિકલમ વન પોઈન્ટ ટુ રૂટ એક્સ થાય બરાબર લક્ષમાં આ પણ આપણે જોયેલું કે પણ લક્ષના દાખલામાં એટલે આપણને ખબર ન પડે કે આનું વિકલન પણ ઈ રેસ્ટુ એક્સનું વિકલન ઈ રેસ ટુ એક્સ જે આવતા વર્ષે તમે ભણવાના છો પછી વન અપો એક્સ સ્ક્વેરનું એટલે એને એક્સ રેસ ટુ માઇનસ ટુ કરો તો માઇનસ ટુ ઘાત અને એક્સ રેસ ટુ માઇનસ ટુ માઇનસ વન કરો એટલે માઇનસ ટુ અપો એક્સ ક્યુબ કરો એટલે આ સૂત્રની મદદથી તમે આવા કોઈ પણ દાખલા ગણી શક્યા છેલ્લે એફએક્સ ઇકો ટુ એ એક્સ પ્લસ બી રેસ ટુ એન હોય તો આનું વિકલન પહેલાં એનનું કરો તો એન ઇન્ટુ અને આપણે એક્સ સમજી લે તો એન માઇનસ વન એ તો લખીએ જ છીએ એન ઇન્ટુ અહીંયા આગળ જે પણ લખેલું હોય તે એન માઇનસ વન લખ્યું હવે મિત્રો આ જે છે અંદરનો ભાગ આ એ એક્સ પ્લસ બી એનું વિકલન અહીં લખવાનું એટલે એન ઇન્ટુ એ એક્સ પ્લસ બી રેસ ટુ એન માઇનસ વન અને એ એક્સ પ્લસ બી આનું ઝીરો થશે એક્સનું વન થશે એટલે એ થયું એટલે આવું અને સંયોજિત વિધેય કહેવાય અને એ તમારે આવી રીતે થોડી પ્રેક્ટિસ જરા કરવી પડશે અને ત્રિકોણ મિત્તીય આપણે તે જોયું કે ભાઈ એક્સ રેશ એન હોય તો એન ઇન્ટુ એક્સ રેસ્ટ એન માઇનસ થયું સાઇન હોય તો એનું કોસ થયું કોસ હોય તો એનું માઇનસ સાઇન થયું ટેન હોય તો એનું સેક્સ સ્ક્વેર થયું હોય તો સેક ઇન્ટુ ટેન થયું કોટ હોય તો માઇનસ કોસેક્સ સ્ક્વેર એક્સ થયું અને કોસેક હોય તો માઇનસ કોશેક એક્સ ઇન્ટુ કોટ એક્સ થયું આટલી વસ્તુ તમારે યાદ રાખવાની તો તમે આ ચેપ્ટરમાં વિકલિત જે છે તે તમે એકદમ સરળતાથી કરી શકો ગમે ત્યારે આનો ઉપયોગ કરી શકાય કારણ કે આપણે એના પ્રથમ સિદ્ધાંત અને વ્યાખ્યાની મદદથી આ ત્રિકોણ મિતિ અને કેટલાક સ્વરૂપો આપણે તારવ્યા છીએ એટલે હવે એનું વિકલન કરવામાં વાંધો નહીં બરાબર એટલે જેવી રીતે પૂછાય તેવી રીતે જો તમે કરશો તો તમે આવશે પણ આ પ્રમાણિત સ્વરૂપો તમારે યાદ રાખવા અને તે વાત તમારે ફિઝિક્સમાં કામ લાગશે ફિઝિક્સમાં તો તમારે આ વર્ષેથી એ વિકલન તદઉપરાંત સંકલનના પણ કેટલાક દાખલા તમારે સોલ્વ કરવાના રહેશે એટલે એને પ્રાથમિક ખ્યાલ તમારે એ મેળવવાનો રહેશે તેથી અહીંયા આપણે જે આજે પ્રયત્ન જે કર્યો વિકલેશ શોધવાનો તે ખાસ મહત્ત્વનો છે હવે આવા કેટલાક ગર્ભિત સંયોજિત આવી રીતે જે આપણને જે દાખલા આપેલા છે તેનું વિકલન આપણે તે ગુણધર્મનો ઉપયોગ કરીને તે પ્રમાણિત સ્વરૂપનો ઉપયોગ કરીને થોડાક દાખલા ગણવા માટે પ્રયત્ન કરશું અને ત્યાં પછી આપણે ચેપ્ટર પૂરું કરશું અસ્તુ જય ભારત